ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપેલું છે અને ટી બરાબર 2 સેકન્ડે ઉદ્ભવતું ઈએમએફ મેળવવાનું છે, જે ચેપ્ટર નંબર 6 છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો ક્વેશ્ચન છે. તમને ફ્લક્સ આપેલું છે વિદ્યાર્થી મિત્રો અને ઈએમએફ મેળવવાનું છે, એટલે પહેલા તો આપણે જે ફ્લક્સ છે એનું એવું કયું ઇક્વેશન છે કે જેનાથી આપણને ઈએમએફ મળી શકે. તો તમને તરત જ યાદ આવવું જોઈએ કોનો નિયમ, ફેરેડેનો નિયમ, બરાબર ને? અને એ જે ફેરેડેનો નિયમ છે એ તમને શું આપશે, તો કે ઉદ્ભવતા ઈએમએફનું મૂલ્ય આપશે. અને તમને બીજો ક્વેશ્ચન પણ પૂછી શકાય, ધ્યાનમાં રાખવું, જો તમને પ્રેરિત ઈએમએફની દિશા કહેવામાં આવે તો એ લેન્ઝના નિયમ વડે મળે છે, બરાબર ને? પણ અત્યારે ફક્ત મૂલ્યની જ વાત કરવાની છે. તો જે ફ્લક્સ આપેલું છે એનું સમયની સાથે તમે વિકલન કરી નાખશો એટલે તમને ઈએમએફ મળી જશે. તો અહીંયા આપણે આગળ વધીએ, આ ડી બાય ડીટી એઝ ઇટ ઇઝ કન્સિડર કરીએ, ફ્લક્સની કિંમત મૂકીએ, ચલો 3t² પ્લસ 4t પ્લસ 9. હવે તો આ ક્વેશ્ચન તમારા માટે ઈઝી થઈ જાય, સિમ્પલેસ્ટ વિકલન છે. આનું વિકલન કરશું એટલે 60 પ્લસ 4, અને અચળ હોય તો એનું વિકલન શું થશે, 0, બરાબર. પણ t બરાબર 2 સેકન્ડ માટે કીધું છે. તો આ જે EMF છે એ EMF ની અંદર તમારે t ઇક્વલ્સ ટુ કેટલા કન્સિડર કરવાના રહેશે, 2 સેકન્ડ. તો અહીંયા 6 તો છે જ, અહીંયા 2 સેકન્ડ આપણે મૂકી દઈએ એટલે તમને ટોટલ આન્સર મળશે 12 પ્લસ 4 એટલે કે 16. અને EMF છે વિદ્યાર્થી મિત્રો, EMF નું એકમ શું થશે, વેરી ગુડ, વોલ્ટ. અને એ તમને આપેલું જ છે એટલે ખબર જ હશે. તો આનો આન્સર આવવો જોઈએ ઓપ્શન નંબર ડી, 16 વોલ્ટ.